નમસ્કાર દર્શક મિત્રો, હું નિપુણ જોશી આજના સમાચાર કક્ષમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં તંત્રની બેદરકારી આવી સામે. સ્થાનિકોએ વેલણ થાળી વગાડી નિંદાજીત તંત્રના કાન ખોલવાના હાથ ધર્યા પ્રયાસો. વાઘોડિયાના ભૂતાલ ગામના રસ્તા પાસે થોડા દિવસે થઈ દારૂની રેલમ છે. વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહેલી બોલેરો જીપ મારી પલટી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. એક મહારત્ન સમાન એ મૃગેન્દ્ર પ્રસાદજી પણ આપણા વચ્ચે ઉપસ્થિત. જેમને આવા રત્નોના સન્માન કરવાની ઈચ્છા થઈ એ રત્નનું સન્માન કોણ કરી શકે જે મહારત્નો. જેમ આત્માનું સન્માન એ મહાત્મા જ કરી શકે એમ રત્નોનું સન્માન પણ મહારત્ન જ કરી શકે. પ્રિયજનો, એક હોય મજૂર, એક હોય કારીગર અને એક હોય કલાકાર, આમાં ફરક શું છે? મજૂર એને કહેવાય જે બુદ્ધિનો ઉપયોગ ન કરે. એક પથ્થર અહીંયાથી લઈને અહીંયા મૂકે એ મજૂર. સમાજમાં એની પણ આવશ્યકતા છે. સમાજમાં દરેક પ્રકૃતિના લોકોની આવશ્યકતા છે. પણ મજૂર એને કહેવાય જેમાં બુદ્ધિનો વિશેષ ઉપયોગ ન થાય. એક પથ્થર અહીંયાથી લઈને અહીંયા મૂકે, તમે એને કહો ને કરે એ મજૂર. જેમાં વિશેષ બુદ્ધિનો ઉપયોગ ન થાય એ મજૂર. એનાથી હજી આગળ વધો એટલે કારીગર આવે. એને તમે પથ્થર આપો એમાંથી મૂર્તિ બનાવી. એની બુદ્ધિનો ઉપયોગ કરે, એની ક્રિએટિવ ટેલેન્ટનો ઉપયોગ કરે. જે પથ્થરમાંથી મૂર્તિ બનાવી શકે એને કારીગર કહેવાય, જેમાં બુદ્ધિનો વિશેષ ઉપયોગ છે. અને એક છે કલાકાર, જે બુદ્ધિ સાથે હૃદયનો ઉપયોગ કરે. આ દુનિયામાં સન્માન કલાકારોનો એટલે થાય જે બુદ્ધિના સાથે હૃદયનો ઉપયોગ કરે. આત્મા સાથે એ જે કરી રહ્યો છે એમાં જોડાઈ જાય, એની કલા પ્રતિ પૂર્ણ રૂપે સમર્પિત થઈ જાય. અને કલાકાર જ્યારે કોઈ પણ પ્રસ્તુતિને પ્રગટ કરતો હોય છે, પ્રસ્તુત કરતો હોય છે, ત્યારે એ સ્વયં એ ન રહીને એ જે પ્રસ્તુત કરતો હોય છે એ બની જતો હોય છે. ઉસકા નામ કલાકાર. મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ છે અને ના આચાર્ય મહારાજશ્રી, પણ એણે કોઈ સંપ્રદાયનો એક પક્ષ નથી રાખ્યો. આ કલામાં આજના જે પ્રોગ્રામ છે એમાં સાહિત્ય, સંગીત, કલા, સમાજસેવક, એટલે સમાજને લગતા જેટલા આર્ટ અને જેટલા સમાજસેવક લોકો છે એ બધાને લઈને સર્વધર્મ સમન્વય જેણે કર્યો હોય એવું આજનો પ્રોગ્રામ છે. વાઘોડિયા તાલુકાના ભૂતાલ ગામ પાસે દારૂ ભરેલી બોલેરો કાર પલટી મારી જતા
રસ્તા પર દારૂની રેલમછેલ છવાઈ ગઈ હતી. વાઘોડિયાના ગોતાલ ગામ પાસે ગત રોજ દારૂ ભરેલી પિકઅપ જીપ પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક ગાડી પલટી મારી જતા ગાડીની અંદર રહેલ વિદેશી દારૂ રોડ પર ઢોળાયો હતો, જેના પગલે ગ્રામજનો અને શહેરી રાહતદારો વિદેશી દારૂની બોટલો લઈ બીરના ટીરો લઈ નાસભાગ મચાવી હતી. બનાવની જાણ પોલીસને થતા સ્થળ પર પોલીસ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને માત્ર ગણતરીની જ બોટલો હાથ લાગી હતી. જે વાઘોડિયા તાલુકાના જૂના રો અમકુરા ગામના સ્મશાન પાસે આજવાથી ગુતાલ જવાના રોડ ઉપર એક બોલેરો પિકઅપ ગાડી નંબર GJ2CG4817નો ચાલક, એના નામઠામની ખબર નથી, તે ગાડી પલટે ત્યાં આગળ પલટી ખાઈ ગયેલ, જે બાબતે સરકાર તરફથી શૈલેષભાઈ જીપરભાઈ જે આજુ ઓફિસમાં ફરજ બજાવે છે તેમને ફરિયાદ આપેલી છે. અને ગાડીની અંદરથી સ્થળ ઉપરથી કુલ 5800 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે. બનાવ આજુ કલાક 15:03 વાગ્યાની પહેલાં બનેલ છે. સર, ગાડી દારૂની ભરેલી હતી, દારૂ લઈ જતી પલટી મારી જેવી કંઈ માહિતી છે? હા, એ બરાબર છે. એવી અમે જ્યારે જે સ્થળ પર ગયા ત્યારે તો આટલું જ મુદ્દામાલ અમને મળી આવ્યું છે. એના પહેલાં શું થયું છે એ બહારની તપાસ ચાલુ છે. સર, તમે સ્થળ પર ગયા હતા, દામાંથી કોઈ લોકો દારૂ વહી જતા એવું કંઈક નજરે ચડેલું પકડાય? ના, અમારા ધ્યાન પર કોઈ એવી વસ્તુ આવી નથી. આજુબાજુમાં તપાસ બી કરી છે આ બાબતે કે ક્યાંય કોઈ મુદ્દા લઈ જતા કોઈનો પડ્યો છે કે કોઈ સંતાડેલો છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ કંઈ એવું ધ્યાન પર આવ્યું નથી. પણ આ બાબતે અમારા અંગત સોર્સના બાતમીદારો મારફતે વધુ તપાસ ચાલુ છે અને કંઈ પણ એવું મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં તંત્રની નિષ્કાળજીના પગલે રોગચાળો ફાટી નીકળવાની લોકોએ દહેશત વ્યક્ત કરી હતી. છેલ્લા 2 મહિનાથી વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલ કાઠિયાવાડી ચાલી ખાતે ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલર તેમજ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેઓની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેથી રોષે ભરાયેલા લોકોએ વેલણ અને થાળીના નાદથી તંત્રના કાન ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ નવી ધરતી નાગરવાડા કાઠિયાવાડી ચાલી છે અને અહીંયા છે ને ગટરની અને પાણીની બહુ જ તકલીફ છે. ત્યાં આગળ છે ને પાણીની લાઈન તૂટી છે, મેઇન લાઈન તૂટી છે અને અહીંયા છે ને ગટર ઉભરાય છે. જ્યારે પાણી આવે ને સવારે 8 વાગે અને સાંજે 5 વાગે પાણી આવે છે, તો એટલું પાણી આવે છે ને કે કોઈની એ હદ નહીં. બહાર સોસાયટીમાં લોકોને પાણી નથી મળતું અને અહીંયા પાણી ઉભરાય છે, ગટરનું પાણી પણ ઉભરાય છે ને એક બાજુ પેલી લાઈન પણ તૂટી છે પાણીની મેઇન લાઈનમાંથી, પણ કોઈ જોવા આવતું નથી. અમે 8 નંબર 2-3 વાર ગયા, 1-2 વાર 10 વાર ગયા છે, બધા જ ગયા છે, આખા મેઇનલાલા ગયા હશે, પણ કોઈ જોવા આવતું નથી. અહીંયા આવીએ છીએ, જોઈએ છીએ અને આવીને જોઈને જતા રહે છે, પણ કંઈક પગલાં લેતા નથી. અને અહીંયા રોગચાળો પણ બહુ ફાટે છે, નાના છોકરા બીમાર છે, મારો નાનો 6 મહિનાનો બાબો છે એ પણ બહુ બીમાર છે, કોઈ જોવા આવતું નથી. અહીંયા જો આ લોકો નહીં આની આના એક્શન લે ને તો અમે લોકો ભૂખ હડતાલ પર ઉતરીશું બધા જ. નાગરવાડા કાઠિયાવાડી ચાલી આલા અહીંયા અત્યારે સાહેબ અમારે ગટર લાઈન ઉભરાય છે, એની સાથે સાથે પાણીની લાઈન પણ ઉભરાય છે. સાહેબ ઊંખું પાણી આવે છે, ગંદુ પાણી અમારા આજુબાજુ, અમારા છોકરાઓ બીમાર પડી જાય, અમે મોટા માંદા થઈ ગયા, અમારા અવાજ બેસી ગયા. સાહેબ અમારે પાણી પીવું કે અમારું રાંધવાનું કરવું કે અમારે કરવાનું શું સાહેબ કંઈ? અને અત્યારે જોતા જા ચોમાસું આવી જશે, પછી અમારા લોકોમાં રોગચાળો ફાટી નીકળશે, એના લીધે તમે કંઈક આગેવાર કરો, નકર અમે ભૂખ હડતાળ પર ઉતરી. પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી તેમજ ઇલેક્ટ્રોનિક ક્રાંતિના પ્રણેતા સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ છે. આજે એની પુણ્યતિથિને દિવસે સમગ્ર કોંગ્રેસના પરિવાર ભેગા થઈને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે.
રાજીવ ગાંધીજી જ્યારે એમના જ્યારે પોતે દેશના પ્રધાન વડાપ્રધાન હતા ત્યારે એમને ઇલેક્ટ્રોનિક ક્રાંતિની વાત કરી, 21મી સદીની વાત કરી, યુવાનને મત અધિકાર આપ્યો, 33% મહિલાઓને સ્થાન આપ્યું, દેશના વિકાસ માટે દેશની જનતાનો સાથ સહકાર અને દેશનો વિકાસ એમની એ વિચારધારા હતી. ઇલેક્ટ્રોનિક ક્રાંતિના પ્રણેતા રાજીવ ગાંધીજીએ આજે જે 21મી સદીની એ ટાઈમે વાત કરતા હતા, આજે આપણે મોબાઈલથી માંડીને ગાડીથી માંડીને ઇલેક્ટ્રિક વસ્તુ જે પણ ઉપયોગ કરી રહ્યા છે દેશના વિકાસ માટે, એ દેન રાજીવ ગાંધીજીની છે. એ વિચાર ધરાવનાર રાજીવ ગાંધીજીની જે આજે પુણ્યતિથિ હોય તેમને સતત નમન કરીએ છીએ, કોંગ્રેસ પરિવાર સતત નમન કરીએ છીએ, અને આવનાર પેઢીને અમારી અપીલ છે કે રાજીવ ગાંધીજીની જે વિચારધારા હતી એ દેશના હિતને લઈને હતી, એ વિચારધારાને વળગીને કોંગ્રેસનો પરિવાર હંમેશા પ્રજાલક્ષી કામ કરે. અને એમની કાયમ એક જ વાત હતી કે સ્માર્ટ સિટી બનવી જોઈએ પણ લોકોના ભોગે નહીં, પહેલાં લોકોને સ્માર્ટ બનાવો. સ્માર્ટ સિટી પણ, સ્માર્ટ સિટી પણ એટલું મહત્ત્વનું છે અને લોકોની જરૂરિયાત પણ એટલું મહત્ત્વનું છે, પણ સ્માર્ટ સિટી કરતાં લોકોની જરૂરિયાતને પહેલું સ્થાન આપવું જોઈએ. રાજીવ ગાંધીજી કાયમ એવું કહેતા હતા. આજે એમની જ વિચારધારાને લઈને અને એમને જે યુવાનોથી માંડીને મહિલાઓથી માંડીને આમ જનતાથી માંડી મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, વેપારી વર્ગ તમામ માટે એમના કાર્યકાળ દરમિયાન જે સુવિધાઓ જે યોજનાઓ કરી હતી એને લીધે દેશનો વિકાસ છે અને એ વિકાસમાં અમે સૌ સહભાગીદાર છે. અને એમની જ વિચારધારાથી કોંગ્રેસ પાર્ટી હંમેશા પ્રજા પાસે જશે. આજે એમની પુણ્યતિથિને અમે સતત નમન કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં તંત્રની બેદરકારી આવી સામે. સ્થાનિકોએ વેલણ થાળી વગાડી નિંદાધીન તંત્રના કાન ખોલવાના હાથ ધર્યા પ્રયાસો. વાઘોડિયાના ભૂતાલ ગામના રસ્તા પાસે થોડા દિવસે થઈ દારૂની રેલમ છે. વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહેલી બોલેરો જીપ મારી પલટી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.